વલસાડના તાપી નદી પરનો વિયર કમ કોઝવે ફરી શરૂ કરવામાં આવ્યો છે. ચોમાસા બાદ કોઝવે ચાલુ કરવામાં આવ્યો છે. રેકોર્ડ બ્રેક 161 દિવસ સુધી કોઝવે બંધ રહ્યો હતો. ચોમાસાની ઋતુના પ્રારંભ સાથે જ કોઝવે બંધ કરાયો હતો. વિયરકમ કોઝવે રાંદેર અને સિંગણપુરને જોડે છે. વિયરકમ કોઝવે શરૂ થતા લોકો વાહન ચાલકોએ આનંદની લાગણી ફેલાવી હતી. અમદાવાદના ધોળકામાં આવેલી શ્રી સત્ય સાંઈ હાર્ટ હોસ્પિટલને 4 વર્ષ પૂર્ણ થતા ઉજવણી કરવામાં આવી. ધોળકા રોડ ઉપર આવેલી શ્રી સત્ય સાંઈ હાર્ટ હોસ્પિટલમાં બાળકોના હૃદય રોગની નિઃશુલ્ક સારવાર કરવામાં આવે છે. કુલ 12 જેટલા બાળકોને સર્જરી બાદ હોસ્પિટલમાંથી રમકડાની કીટ આપીને રજા આપવામાં આવી હતી. સાથોસાથ હોસ્પિટલમાં સફાઈ કામ કરતા 5 જેટલી મહિલાઓને સેવાના સંચા ભેટરૂપે આપવામાં આવ્યા હતા. શ્રી સત્ય સાંઈ હોસ્પિટલના ડિરેક્ટર મનોજ ભીમાણી અને તેમની ડોક્ટરની ટીમ દિવસ રાત બાળકો સહિત લોકોની સેવા કરે છે. બીજી તરફ અમદાવાદ શહેરમાં આવેલી સાંઈ હાર્ટ હોસ્પિટલ અને રાજકોટની સત્ય સાંઈ હાર્ટ હોસ્પિટલમાં હાર્ટના દર્દીઓની પણ મફતમાં સારવાર કરવામાં આવે છે. રાજ્યની હાર્ટ મેડિકલ સ્કીમને સ્થાન આપવામાં આવ્યું છે, જેને પગલે રાજ્યના 1000 દર્દીઓની સારવાર મફત કરવામાં આવે છે. આ પ્રસંગે જાણીતા ન્યાયમૂર્તિ જમશેદ પારડીવાલા સહિત અનેક જાણીતા વકીલો અને ડોક્ટરો ઉપસ્થિત રહ્યા હતા. શ્રી સત્ય સાંઈ હોસ્પિટલ અનેક લોકો માટે આશીર્વાદ રૂપ સમાન બની છે. અહીં હૃદય રોગની તકલીફવાળા બાળકોને નવજીવન મળે તેજ માટે સાથે સાથે સારવાર માટે આવેલા બાળકના પરિવારજનો માટે પણ રહેવાની ઉત્તમ સગવડ પૂરી પાડવામાં આવે છે. અરે આ હોસ્પિટલને 4 વર્ષ થયા, પણ મારી બીજી એક હોસ્પિટલ છેલ્લા 22 વર્ષથી રાજકોટ કાલાવાડ રોડ પર ચાલે છે, અને અમે છેલ્લા 22 વર્ષથી કોઈ પણ જાતના પૈસા લીધા વગર, જે સૌથી મોંઘા હૃદયરોગના ઓપરેશન જેની કિંમત 3-5 લાખ રૂપિયા થાય, એ અમે લોકો ફ્રી ઓફ કોસ્ટ કરીએ છીએ. એટલે 22 વર્ષના અનુભવના હોવાના કારણે આ જર્ની છે કમ્પેરમાં અમારી બહુ સંઘર્ષપૂર્વક નથી રહી, બહુ સારી રહી છે.